ભાવનગરના યુવરાજસિંહ જાડેજાના તોડકાંડ મામલે જે અપડેટ વિગત છે અમારે તમને જણાવી છે, વિગતવાર વાત કરીએ. નમસ્કાર, જમાવટ સાથે હું સમીર. ભાવનગરના તોડકાંડ મામલે સૌથી મોટી અપડેટ એ છે કે યુવરાજસિંહ જાડેજાના સાડા શિવભા ગોહિલના જામીન મંજૂર થઈ ગયા છે. શિવભા સામેના ગુનાની જો વાત કરીએ તો બોગસ વિદ્યાર્થીઓ પાસેથી 1 કરોડ રૂપિયાનો તોડ કરવામાં તેમની સામે પણ ભાવનગરની નીલંબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ભાવનગર તોડકાંડની જો વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજા સહિત અત્યાર સુધીમાં 6 લોકો સામે ગુના દાખલ થઈ ગયા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોના જામીન પણ મંજૂર થઈ ગયા છે. એક જ વ્યક્તિ હાલ જેલની અંદર છે, જે વ્યક્તિ છે યુવરાજસિંહ જાડેજા. ભાવનગર કોર્ટે શિવભા ગોહિલના જામીન મંજૂર કરી દીધા છે. ટૂંકમાં તોડકાંડ અંદર જેટલા પણ લોકો સામેલ હતા હવે જેલથી બહાર છે, સિવાય કે માત્ર એક વ્યક્તિ જેનું નામ છે યુવરાજસિંહ જાડેજા. મીડિયાએ જ્યારે શિવભા ગોહિલ સાથે વાત કરી હતી ત્યારે તેમણે અગાઉનું નિવેદન બદલી નાખ્યું હતું. સાંભળીએ શું કહ્યું હતું તેમણે. મને એક વ્યક્તિના કહેવાથી એવું મેં પહેલું સ્ટેટમેન્ટ આપેલું, પણ મને હવે કાયદા ઉપર વિશ્વાસ છે અને હું કાયદાકીય રીતે આગળ વધવા માટે કાયદાકીય રીતે આગળ વધવા માટે. પત્રકારોએ તેમને એવું પૂછ્યું કે તમે સેટિંગ કર્યું છે કે નહીં, તો શિવભા ગોહિલે કહ્યું હતું કે આ રાજકીય ષડયંત્ર છે, આ યુવરાજસિંહ જાડેજાને ચૂપ કરવાનું ષડયંત્ર છે. ખોટી વાત છે તમામ, આ રાજકીય ષડયંત્ર છે અને યુવરાજસિંહ જે આટલા વર્ષોથી જે બહાર આવે છે એને ચૂપ કરવા માટેનું એક કાવતરું છે. શિવભા જે ગયા વર્ષે પણ થયું હતું કે ભાઈ એની ઉપર એક ખોટો આરોપ લાગીને એને બહાર ફસાયા ગયા વર્ષે એપ્રિલમાં, આ વર્ષે ફરીવાર થયું છે. શિવભા, જે રીતે ગઈકાલે પણ 38 લાખ રૂપિયા પોલીસે રિકવર કર્યા છે પપ્પુભાઈના મિત્રના ઘરેથી, એ બાબતે શું કહેજો? એ મને રાજકીય સેટઅપ લાગે છે કે ભાઈ કોઈ રાજકીય રીતે એણે એમને કોઈ પણ રીતે ફોસલાવીને એમ કીધું છે કે ભાઈ તમને આપી દઈએ, શું કહેવાય, તમને આમાંથી બહાર કાઢશું અને તમને આ સેટઅપ કરી દઈએ, એની માટેનું મને રાજકીય કાવતરું લાગે. તમારું પણ નામ છે આમાં, તમારું શું કહેવું છે આમાં? આપણે જેમ પહેલાં વાત થઈ કે મળેલા છીએ અમે એ લોકોને, એના પુરાવા લેવા માટે, એમની પાસેથી સાબિતી લેવા માટે, પણ પૈસાની કોઈ લેતી દેતી નથી થઈ. કાનભા પાસેથી 38 લાખ રૂપિયા કવર કરી. એ જેમ વાત થઈ કે ભાઈ રાજકીય સેટઅપ લાગે છે મને, કે ભાઈ રાજકીય લોકોએ આ ગોઠવીને ઓલું કરેલું છે યુવરાજસિંહને ફસાવા. ફરી શિવભાઈએ કહ્યું હતું કે રૂપિયા લેવા માટે કોઈ પણ મુલાકાતો નહોતી થઈ, આ બધી ચણા મમરાની વાતો છે, બધું જ સેટઅપ છે, બાકી કોઈ લેતી દેતી થઈ નથી. લાખો રૂપિયા લીધા હોય તેવો તમારા ઉપર પણ આક્ષેપ લાગ્યો છે યુવરાજસિંહના કહેવાથી. યુવરાજસિંહ એવું કાંઈ કીધેલું જ નથી અને ખોટી વાત છે. ખાલી ષડયંત્ર એ સેટઅપ થઈ શકે છે એવું બધું, આ ચણા મમરા જેવી વાત છે. રાજકીય ષડયંત્રમાં આ ચણા મમરાની વાત છે, ક્યાંય પણ પૈસા સેટઅપ કરવા. જોકે ફરીવાર પૂછવામાં આવ્યું હતું કે આ કેસમાં તમે નિર્દોષ છો કે કેમ, તો શિવભાઈ કહ્યું હતું કે હું કાયદાકીય રીતના આગળ વધવાનો છું. ભાવનગર પોલીસની કામગીરીની આ કેસની અંદર વાત કરીએ તો તોડકાંડમાં સૌથી પહેલા 84 લાખ જેટલા રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા, જેમાંથી 7.50 લાખ રૂપિયા શિવભા પાસેથી રિકવર કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહના સાડા છે શિવભા ગોહિલ, જેમની પાસેથી આ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. જે એક વ્યક્તિ પોલીસની કેદમાં છે એ બહાર આવશે, એટલે કે યુવરાજસિંહ જાડેજા હવે બહાર આવશે ત્યારે હવે મોટા ધડાકા શું થવાના છે આ કેસની અંદર, એ તો જોવાનું રહેશે. જોડાયેલા રહેજો અમારી સાથે તમામ અપડેટ માટે. ધન્યવાદ.